अमरेली જિલ્લાની અંદર જગતના તાતને એક માઠી દશા બેઠી હોય તેવું લાગી રહ્યું છે। તો ધમધોકતા તાપ અને ભર ઉનાળે ખાબકેલા કમોસમી વરસાદથી ડુંગળી બાજરી અને તલના પાક પકવતા ખેડૂતોને ખેતીના પાકને વ્યાપકપણે નુકસાન થતા અને તેમાંથી કોળિયો વરસાદ છીનવી લેતા તેમાંથી હોય તેવી સ્થિતિ જાણવા મળી છે। તો જ્યારે વધુમાં વધુ ખેડૂતો શું કહે છે આવો આપણે ખેડૂતો પાસેથી જાણીશું। कमोसमी वरसाद में बधुं ओसितानुं पल्ली गयो, ओसितानो वरसाद आव्यो, अमने ढाकवानी फरी नथी रहेवा दीधी। अने जो हवे सरकार सहाय करे तो सारुं, नहींतर अमे नुकसानी में छीए, अमे भाव में, अने आ वधारे नुकसानी छे। મારું નામ મંગળુભાઈ મોબ, મારું ગામ ભાવરડી, અને 3 થી 3.5-4 ના ગાળામાં વરસાદ જે આવ્યો, કમોસમી વરસાદ, કોઈ આગાહી નહોતી, કોઈ વાતાવરણ એવું નહોતું, અચાનક જ વાતાવરણમાં પલટો આવતા 1.5-1.75 કલાક જેટલો વરસાદ ધોધમાર વરસાદ પડ્યો। મારે ડુંગળીનો પાક ફૂલ તૈયાર થઈ ગયેલો હતો, 3500-4000 મણ ડુંગળી હતી મારે 10 થી 12 વીઘાની, અને મારા મજૂર ખેતરમાં કામ કરતા હતા, ડુંગળીના થેલા ભરતા હતા, રાતે મારે ડુંગળી લઈને મોવાયાડમાં જવાનું હતું, પાક ફૂલ તૈયાર થઈ ગયેલો હતો, અને 8.5-9 લાખ રૂપિયાની ડુંગળીની ઉત્પાદન હતું મારે। એ બધું અત્યારે મારે પાયમાલ થઈ ગયું છે, હવે ધિરાણ ભરવાનો સમય આવ્યો છે, હજી તો તેમાંથી 1 વર્ષ પૂરું નથી, પરિસ્થિતિ માણ કરીને પસાર થઈ રહ્યા છે, ત્યાં પછી કમોસમી વરસાદની મુસીબતના હિસાબે કમસે કમ 8-10 લાખ રૂપિયાનું નુકસાન છે। હવે આમાં કાંઈ પણ સરકાર સહાય કરે તો જ અમે બસી શકીએ એમ છે, બાકી ખેડૂતનો તો મોતને ઘાટ છે હાલ।